વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સામૂહિક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 700 જેટલા વેપારીઓએ સામૂહિક ચોપડા પૂજન કર્યું હતું. અટલાદરા સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સ્વામીઓની હાજરીમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન હિસાબ કિતાબ લખવાના ચોપડાની વેપારીઓએ સંતોની હાજરીમાં પૂજા કરી હતી, ત્યારે કેટલાક વેપારીઓ ટેબ્લેટ અને લેપટોપની પૂજા કરતા નજરે પડ્યા હતા. પ્રભુ શ્રી રામ વનવાસ પૂરો કરી અને અયોધ્યા પરત પધાર્યા ત્યારથી સનાતન હિન્દુ ધર્મ દિવાળીનો ઉત્સવ ઉજવે છે, ને દિવાળીના દિવસે વર્ષોની પરંપરા સંસ્કૃતિ અનુસાર ચોપડા પૂજન થાય છે. મંતવ્યની ટીમ પહોંચી છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમૂહમાં ચોપડા પૂજન થાય છે ત્યાં આગળ, અને આપણી સાથે આ બાબતે વાત કરવા માટે સ્વામીજી છે. આપણે સ્વામીજી સાથે વાત કરીશું. સ્વામીજી શું કહેશો? એક બાજુ ડિજિટલ યુગ અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવિત રાખવા આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચોપડા પૂજન થઈ રહ્યું છે, શું કહેશો? આ ભારતની આપણી અનાદિની પ્રણાલિકા છે કે કોઈ પણ જીવનનો મહત્વની ઘટના હોય તો આપણે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરીને પછી પ્રારંભ કરીએ છીએ. તો વાઘ વારસના દિવસોમાં વાઘ માંડ્યું કોને કહેવાય કે જ્યારે જૂના બધા હિસાબ કિતાબ પૂર્ણ થાય અને 3 વર્ષ સુધી લેવડ દેવડ ન થાય, અને અત્યારે શારદા પૂજન ચોપડા પૂજનમાં નૂતન આપણે ચોપડાઓનું પૂજન થશે અને એ પછી નૂતન વર્ષથી એનો પ્રારંભ થશે. આજે ડિજિટલ યુગની અંદર ઘણા બધા લેપટોપ અને ટેબ્લેટ લઈને આવ્યા છે, સાધનો બદલાય પણ આપણા હૃદયની અંદર જે આસ્થા અને ભક્તિના સંસ્કાર એવા નેવા સચવાયા છે. અત્યારે અટલાદરા મંદિરની અંદર ગત રવિવારે દીપોત્સવી પર્વનો પ્રારંભ 5000 દીવડા પ્રગટાવીને કર્યો. રોજ આપણને દીપ દર્શનનો લાભ મળે છે. ગાંધીનગર અક્ષરધામમાં રોજ લાભ પાંચમ સુધી 10000 દીવડાનો લાભ આપણને પ્રાપ્ત થાય છે, અને બાજુમાં ચાણસદ ગામ પ્રમુખ સાહેબનું જન્મસ્થાન નારાયણ સરોવર 11000 દીવડાઓનો દીપોત્સવીનો રોજ આપણને લાભ મળે છે. સાથે સાથે આવતીકાલે અન્નકૂટનો દિવસ પણ છે, એટલે અહીંયા 1200 વાનગીઓનો અન્નકૂટ અહીંયા અટલાદરા મંદિરમાં થશે, દરેક બીએપીએસ મંદિરમાં થશે. આપ સૌને પણ વિનંતી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આપણને અન્નકૂટ ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે. આ બધી વાનગીઓના આપણે ખાસ દર્શન કરીએ, ભગવાનને આપણે ભોગ ધરાવીને પછી અંગીકાર કરીએ છે, અને નૂતન વર્ષ જ્યારે પરમ દિવસે આવે વહેલી સવારે 6:30 વાગે પહેલા મહાપૂજા થશે, અને બધા જ હરિભક્તો મહાપૂજા ભગવાનની કલાક કરીને પછી જ એના વ્યવહારિક કાર્યની અંદર જોડાશે. તો આ રીતે આ હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિનું જતન પ્રમુખ સાંઈ મહંસાઈ નિશ્રામાં બીએપી સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. આપણે પણ આપણા જીવનની અંદર નૂતન વર્ષે નૂતન ભક્તિભાવ ધારણ કરીએ, જૂના વેરઝેર ભૂલીને આત્મીયતા ભર્યા સંબંધો રાખીએ, અને નોકરી ધંધાની અંદર પણ આપ સૌની પ્રગતિ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામી ભગવાનની જય. આ સ્વામીજી તેમને કીધું છે કે દીપોત્સવ એટલે આપણે દીવા સાથે ઉજવી રહ્યા છે, ત્યારે બાપના સ્વામિનારાયણના મંદિરે 11000 દીવડાની આરતી પણ થવાની છે અને પ્રભુને અંકુટનો ભોગ ધરવાનો છે. કેમેરામેન કેતન સિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.